બસ આ એના જેવું છે પ્રમાણમાં છે કે નહીં એ આપણે તપાસવાનું છે આ બંનેનો ગુણોત્તર સરખો જોવો અને આ સરખો જો હોય હોય તો તો છે નથી જોઈ લઈએ સત્યાવીસ ભાગ્યા છત્રીસ છે અને અઢાર ભાગ્યા ચોવીસ છે સત્યાવીસ ભાગ્યા છત્રીસ તો આપણે ઘડીયો બોલીએ તો ત્રણ નવ સત્યાવીસ છત્રીસ તો ચાર ચોગ છત્રીસ આવું છેદ ઉડતા હોય તો ઉડાડવાના તમે જુઓ તો નવ તરી સત્યાવીસ ચાર ચાર ચોક ને ચાર નવ હો મારા ઘડી ભૂલ થઈ તો ચાર નવ છત્રીસ નવ નવ ઉડી ગયું તો ત્રણ ભાગ્યા અઢાર છે તો છ તરી અઢાર અને છ ચોક ચોવીસ છ છ ઉડી ગયા તો ઉપર ત્રણ વધ્યા નીચે ચાર વધ્યા તમે જુઓ તો અહીંયા ત્રણ ભાગ્યા ચાર અને અહીં પણ ત્રણ ભાગ્યા છે તો પ્રમાણમાં જ નથી તો પ્રમાણમાં છે આવશે એ જ રીતે અહીં જોઈએ ચોવીસ ભાગ્યા છત્રીસ લખવાના અને અહીં લખવાના અઠ્યાવીસ ભાગ્યા બેતાલીસ તો અહીં ચોવીસ છે એટલે બાર દુ ચોવીસ અને બાર તરી છત્રીસ તો બાર બાર ઉડી જાય એટલે બે ભાગ્યા ત્રણ અહીં જુઓ અઠ્યાવીસ છે તો ઘડીયો કયો આવશે તો ચાર સી તો અઠ્યાવીસ કરીએ ચલો અને સાત છંગ બેતાલીસ કરીએ તો સાત સાત ઉડી ગયું આવું આના બે દુ ચાર થશે અને આ બે તરી છો થશે બે બે ઉડી ગયા તો ઉપર બે વધ્યા નીચે ત્રણ વધ્યા તો આ પણ તમે જુઓ તો બંને ગુણોત્તર સરખા છે તો અહીં પણ આપણે શું લખીશું પ્રમાણમાં છે લખીશું ચલો ચૌદમો દાખલો શું કહે છે સાત કિલોગ્રામ ઘઉંની કિંમત બાવન પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો નવ કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય તો અહીં લખવાનું સાત કિલોગ્રામ ઘઉં તો એની કિંમત બાવન પોઈન્ટ પચાસ રૂપિયા તો ધેર ફોર નવ કિલોગ્રામ ઘઉં હોય તો એની કિંમત કેટલી તો નવ ઉપર જયા સાત નીચે આવ્યા બાવન પોઈન્ટ પચાસ એમના એમ તો અહીં હું લખું આવું નવ ભાગ્યા સાત એમના એમ અહીં બાવન પોઈન્ટ પચાસ એટલે બાવન પચાસ પોઈન્ટ પછી બે વકડા છે એટલે સો વડે ભાગવા પડે આપણે અહીં છેદ ઉડાડવાના છે તો અહીં સાતે બાવન પચાસનો ભાગ મારી દ્રષ્ટિએ ચાલતો હોવો જુઓ બરાબર પાછળ તમાર કરી દેવામાં કરીએ તો કેટલા પચાસ અહીંથી કેટલા સાતસો પચાસ બરાબર હવે સાતસો પચાસ તમારા આયા સાતસો પચાસ ગુણ્યા કેટલા કરવાના નવ તો ગુણ્યા નવ કરીએ એટલે છ હજાર સાતસો અહીં હું લખી દઉં છ હજાર સાતસો ને પચાસ નીચે તો સો હતા એમના એમ પાછું તમે અહીં જુઓ તો બે મીંડા છે એટલે બે પોઈન્ટ કાપવાના તો સડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા જવાબ આવી ગયો ઓકે આ રીતે તમે ગણશો તો એકદમ ઇઝી છે ચાલો આપણે આગળનું પંદરમો દાખલો કરીએ હવે તમારું સોલ્યુશન પૂરું થવા આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ પુસ્તક સોરી ત્રીસ પુસ્તકોનું વજન એકસો પાંત્રીસ કિલોગ્રામ છે તો ચોવીસ પુસ્તકોનું વજન કેટલું હોય તો અહીં લખીએ ત્રીસ પુસ્તકોનું વજન એકસો પાંત્રીસ કિલોગ્રામ તો દેર પોર ચોવીસ પુસ્તકોનું વજન કેટલું તો નું આટલું છે ચોવીસ એકસો પાંત્રીસ કરતા ઓછો જવાબ આવો ચોવીસ ઉપર લઈ લઈએ ત્રીસ નીચે લઈ લઈએ એકસો પાંત્રીસ એમ ના હવે આપણે અહીં કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીસ ના બે ભાગ પાડ દઉં ત્રણ દાન ત્રીસ હવે ત્રણ અઠ્ઠો ચોવીસ બરાબર તો એકસો પાંત્રીસ ગુણે આઠ કરો તો આઠ પંચો ચાલીસની શૂન વધી ચાર આઠ તરી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસનો આઠડો વધી બે આઠ એકા આઠા બે એટલે દસ એક હજાર એંસી ભાગ્યા દસ તો શૂન્ય જય તો કેટલા રૂપિયા આવ્યા તમે જુઓ તો એકસો સોરી રૂપિયા નહીં કિલોગ્રામ છો તો એકસો આઠ કિલોગ્રામ આવજો તો ચોવીસ પુસ્તકોનું વજન કેટલું થશે એકસો આઠ કિલોગ્રામ ચલો હવે સોળમો જોઈએ એક ટ્રકને પાંચસો ને કિલોમીટર અંતર કાપવા ચોર્યાસી લિટર ડીઝલની જરૂર પડે તો છસો ને ચોવીસ કિલોમીટર અંતર કાપવા કેટલા લિટરની જરૂર પડે આવું તો જોઈએ પાંચસોને છેતાલીસ કિલોમીટરનું અંતર કાપવું હોય તો ચોર્યાસી લિટર ડીઝલ જુઓ તો છસો ને ચોવીસ કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલું જુઓ તો છસો ચોવીસ ઉપર આવ્યા પાંચસો છેતાલીસ નીચે આવ્યા અને ચોર્યાસી એમના એમ આવ્યા હવે અહીં લીટી કરી દઉં હવે ચોર્યાસી એ પાંચસો છેતાલીસ ઉડતા હોવા જોઈએ પહેલાં હું ચેક કરી દઉં બરાબર છે એટલે આપણને તકલીફ પડે નહીં પોઈન્ટમાં જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તો હું ડાયરેક્ટ તમને બતાવી દઉં બરાબર તો તમારે શું કરવાનું છસો ચોવીસ ગુણ્યા ચોર્યાસી કરવાના છસો ચોવીસ ગુણ્યા ચોર્યાસી પાછળના પેજમાં કરી દયા તો બાવન ચારસો સોળ આવે તો અહીં લખું હું બાવન ચારસો સોળ ભાગ્યા પાંચસો છેતાલીસ તો ભાગ્યા પાંચસો ને છેતાલીસ તો છન્નું આવ્યો જવાબ તો અહીં શું લખીશું આપણે છન્નું લીટર ડીઝલની જરૂર પડે બરાબર છે લીટર ડીઝલ એવું લખી દઈએ આપણે આગળ જોઈએ અક્ષય છ ઓવરમાં અડતાલીસ રથ બનાવે જ્યારે રીધમે સાત ઓવરમાં ઓગણપચાસ રથ બનાવે તો ઓવર દીઠ કોણે વધુ રન બનાવ્યા તો આપણે જોઈ લઈએ અક્ષયના રન લખીએ અક્ષયના રન તો છ ઓવર હતી તો અડતાલીસ રન બનાવી દીધા તો એક ઓવરમાં કેટલા તો એક ઉપર જુઓ છ નીચે આવ્યા અડતાલી એમના એમ આયા તો છ અઠ્ઠો અડતાલી તો એક ઓવરમાં કેટલા રન બનાવ્યા આઠ રન બનાવ્યા કોણે બનાવ્યા અક્ષય બનાવ્યા અને આ બીજો છે રીધમ તો ના રન તો એણે સાત ઓવરમાં ઓગણપચાસ રન બનાયા તો એક ઓવરમાં કેટલા તો એક ઉપર ગયું સાત નીચે આવ્યા ઓગણપચાસ એમના એમ સત્યો સત્યો ઓગણપચાસ તો કેટલા આયા સાત રન આયા તો તમે જુઓ તો અહીં આઠ રન છે અને અહીં સાત રન છે બરાબર છે તો શું કહે છે ઓવર ઓવરદીટ કોને રન વધુ બનાવ્યા તો તમે જુઓ તો અહી રન જુઓ તો અહીં સાત રન છે અને આઈઠ તો અક્ષય ઓવર દીઠ વધારે બનાવ્યા કેટલા આઠ રન તો અહીં લખી દેવાનું અહીં જવાબ લખીશું આપણે અક્ષય ઓવરદિટ સમજાવ શું છે બરાબર ગણવાનું નથી એક થી નવ ક્રમ ક્રમમાં લખો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તે જ ક્રમ તે જ અંકો ઉલ્ટા ક્રમમાં લખો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તેમાં એક ઉમેર્યો તો વધતા એક કર્યો એવો સરવાળો જુઓ તો નવ દસ અગિયારનો એકડો વધી એક આઠ નવ દસ અગિયારનો એકડો બધા અગિયારના અગિયાર જ થઈ જશે તો બધા જ એકડા બરાબર આ ગણિત ગમત છે પછી શું કે છે આ જ નવ અંકોને ગમે તેવાથી ગમે તેટલા ભાગ પાડી તેમાં એક ઉમેરો જો અહીંથી ભાગ પાડીએ હું અમકે ઊભો તો એકસો ત્રેવીસ નવસો સત્યાવીને એક ઉમેરો એટલે બધા એકડા જ આવે પછી ગમે તેવા ભાગ પાડો તો વિદ્યાર્થી મિત્રો એકડા જ આવે છે આ એક પ્રકારની ગણિત ગમત છે જેનાથી તમારું મગજ છે એ અપડેટ રહે એના માટે આવી પ્રવૃત્તિઓ તમને આપતા હોય છે તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ